નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા અને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. આટકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સર. આટકોટ ગામ સમસ્ત દ્વારા અષાઢી બીજ મહોત્સવ લાખા ફુલાણીના સ્થાનકે ઉજવણી કરવામાં આવી હતી. આટકોટના ગામ ધણી એવા લાખા ફુલાણીના સ્થાનકે અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે ગામ સમસ્ત દ્વારા ગામના દરેક મંદિરોમાં ધ્વજારોહણ કરવામાં આવી, તેમજ લાખા ફુલાણીના સ્થાનકે લાખા બાપાની ખાંભીએ લાખા બાપાને કસુંબા પાણી આપવામાં આવ્યો, તેમજ નિવેદ ધરવામાં આવેલ રાવળ દેવના ડાક ડમરોનું આયોજન કરવામાં આવ્યું. ભુવા સાથે ભક્તોએ ડાક ડમરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં સુખ શાંતિ રહે અને વરસાદ પાણી સારા થાય તેવી પ્રાર્થના લાખા ફુલાણીને કરવામાં આવી હતી, તેમજ અંબાજીમાં અને લાખા ફુલાણીની જય બોલાવી હતી. હલો, હું આટકોટનો રહેવાસી છું. મારું નામ છગનભાઈ લાલજીભાઈ આગોલા છે. અમે દર અષાઢી બીજે ગામ સમાસ આખું ગામ લાખા દાદાને ખાંભીએ કહું બપાવ આવે છે અને ગામના સહકારથી આજ કેટલાય વર્ષોથી અમે ગામમાં અષાઢી બીજનું ઉજવણું કરીએ છીએ અને આ ગામના બધા સભ્યો લાખા દાદાના ચરણે દર્શન કરવા આવે છે. કસુંબો દર અષાઢી બીજે પાય છે અને આટકોટ ગામ ની સ્થાપના એને કરીને આટકોટ નું તોરણ એને બાંધાવ્યું છે, એટલે આખું ગામ સમસ્ત આ લાખા ફુલાણી ને આજ કહુંબો પાય છે. બરોબર, રાવલ દેવ ભુવા તમામ ગામના તમામ વર્ગો નાત જાતના ભેદભાવ વિના આખું ગામ સમસ્ત એક થઈને આજ આ વર્ષોથી અમારી આજુકા પરંપરા છે, આદિકાલથી ગઈ ગયા વખતથી આ પરંપરા હાલે છે અને દર વર્ષે લાખા બાપાને કહુંબો પાય છે. જય લાખા બાપા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.